chubby cheeks, dimple chin, rosy lips, teeth within, curly hair, very fair, eyes are blue, lovely too. Teacher's pet, is that you? Yes, yes, yes. चलो बाळको मजा आवी। आगळ तमे झूम लेक्चरमां शीखी गया ने, अने त्यार पछी आजे आपणे शीखी एमां शुं कीधुं छे, समझो, विचारो अने गणो। जो मीसा पासे 7 पेन्सिल छे, रोनीए तेने 12 पेन्सिल आपी। मीसा पासे हवे कुल केटली पेन्सिल थई? मीसा पासे केटली छे? मीसा पासेनी पेन्सिल तो मीसा पासे केटली छे? 7। तो आपणे अहीं 7 लखीशुं। 7 क्यां आवशे? एकममां। हवे रोनीए तेने आपेली पेन्सिल, तो रोनीए तेने केटली पेन्सिल आपी छे? 12। तो आपणे अहीं 12 लखीशुं, दशकमां 1 अने એકમમાં 2। હવે મીસા પાસે કુલ પેન્સિલ કેટલી થઈ? તો આપણે ગણીએ, આ 7 છે, 7ની અંદર 2 ઉમેરાશે તો કેટલા થશે? 9। તો આપણે અહીં 9 લખીશું, અને આ 1 છે તો 1 ના 1। એ જ રીતે જો 7ની અંદર 12 ઉમેરાયા તો કેટલા થયા? 19। હવે અહીં લખીશું આપણે કે કુલ કેટલી પેન્સિલ થઈ, તો કુલ મીસા પાસે આમ આ રીતે લખવાનું છે, મીસા પાસે કુલ 19 પેન્સિલ થઈ, આ રીતે લખવાનું છે। ચલો બધા લખજો, લખાઈ ગયું બધાનું। હવે એ જ રીતે નીચે જુઓ, જય પાસે 13 ટોપીઓ હતી, તેણે બીજી 5 ટોપીઓ વધુ મેળવી, હવે તેની પાસે કુલ કેટલી ટોપીઓ થઈ? તો જય પાસેની ટોપી, તો જય પાસે કેટલી ટોપી છે? 13। તો આપણે અહીં 13 લખીશું। હવે વધુ મળેલી ટોપી, તેણે બીજી કેટલી મેળવી? 5 ટોપીઓ વધુ મેળવેલી છે, તો આપણે અહીં લખીશું 5, એકમમાં 5 લખીશું। હવે તેની પાસે કુલ કેટલી ટોપીઓ થઈ? તો જય પાસે કુલ કેટલી ટોપીઓ થઈ? તો આ 3 છે, એની અંદર 5 ઉમેરાશે તો અહીં કેટલા થશે? 8। અને અહીં 1 લખીશું, 1ની અંદર 0 ઉમેરાશે એટલે 1 લખીશું, તો જય પાસે કુલ 18 ટોપીઓ થઈ, એમ આપણે લખીશું। જય પાસે કુલ 18 ટોપીઓ થઈ, આ રીતે તમારે દાખલો ગણવાનો છે। આ તમારું આજનું હોમવર્ક છે। આવજો, બાય।